नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे उदाहरण 4.4 અને 4.5 આ બંનેનું આપણે સમાધાન લઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા લઈએ ઉદાહરણ 4.4. એની અંદર આપણને આ રીતે રકમ આપેલી છે કે આર ઇક્વલ્સ ટુ એક કણ છે એ આ રીતે ગતિ કરે છે, સમય સાથે એનો સ્થાન સદિશ આ રીતે બદલાય છે. એટલે ધારો કે દ્વિપરિમાણમાં એ ક્યાંય ગતિ કરતો હોય તો જે તે સમયે, દાખલા તરીકે ટી સમયે એનો સ્થાન સદિશ આર ટી છે, પછીના બીજા કોઈ સમયે એનો સ્થાન સદિશ, તો એનું સૂત્ર આપણને આપેલું છે કે જેમ જેમ સમય બદલાય એમ એનો સ્થાન સદિશ આ રીતે બદલાય છે. તો આવા દાખલાઓ આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ જોયા, પણ અહીંયા સદિશ સ્વરૂપે આપણે લેવાના છે. તો અહીંયા આપણને આ રીતની રકમ આપી છે કે 3TI કેરેટ, એટલે કે અહીંયા 3TI કેરેટ પ્લસ અહીંયા 5T2T² J કેરેટ, એટલે અહીંયા 2T² J કેરેટ અને પ્લસ 5K કેરેટ. આ રીતે એનું જુદા જુદા સમયે એનું સ્થાન સદિશ આપણને મળે. એટલે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે જો તમે સમય મૂકો અહીંયા તો એને અનુલક્ષીને એક્સ યામ એ સમય આટલો જશે, વાય યામ આટલો જશે અને ઝેડ યામ એ સમય પર આધારિત નથી. એટલે કે એ ઝેડ યામ એનો અચળ રહે છે સમય સાથે. તો આપણને પ્રશ્ન એ પૂછે છે કે ભાઈ એનો એક સેકન્ડે એનો તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ એ શોધો. તો જો આપણે તત્કાલીન વેગ શોધવો હોય તો પહેલા તો આપણે એનું સૂત્ર ધારવું પડે. તત્કાલીન વેગનું સૂત્ર છે v ઇક્વલ્સ ટુ અહીંયા dr/dt. ત્યારબાદ જો આપણે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો તત્કાલીન પ્રવેગ a ઇક્વલ્સ ટુ અહીંયા શું લેવા પડે, dv/dt. તો આ રીતે આપણે સૌ પ્રથમ તત્કાલીન વેગનું સૂત્ર ધારવીએ તો v ઇક્વલ્સ ટુ અહીંયા dr/dt અને અહીંયા આપણી પાસે d/dt એ બધાને મળશે. તો 3TI કેરેટ પ્લસ d/dt દરેક પદને મળે 2T² બરાબર ઇન્ટુ J કેરેટ. તો યાદ રાખો કે જ્યારે તમે d/dt કરો છો તો દરેક પદને સેપરેટ વિકલન કરવું પડે, અથવા પહેલા તમે ના લખો તો પછીથી આપણે આપવું પડે. એક સાથે પહેલા બ્રેકેટમાં લખો તો પછી પણ આપણે કરવું તો પડે. તો પ્લસ અહીંયા d/dt ઇન્ટુ 5K કેરેટ આ રીતે થશે. હવે અહીંયા તમે જુઓ કે જો એકલું અચળ હોય તો એનું વિકલન 0 થાય છે. દાખલા તરીકે d/dt અને 5 હોય તો એનું વિકલન શું થાય, 0. આ વિકલનનો નિયમ છે. પણ જો તમારી પાસે આવું હોય કે d/dt અને પછી અહીંયા હોય 5t, તો અહીંયા t ની સાપેક્ષે વિકલન 1 થાય. એટલા માટે અહીંયા 5 તમારે બહાર લઈ લેવાના અને અહીંયા d/dt અહીંયા t ની સાપેક્ષે જો તમે વિકલન કરો તો અહીંયા 5×1, એટલે કે જો વિકલનીય પદ જોડે ગુણાકારમાં હોય તો એ બહાર આવતા. તો એ પરથી અહીંયા તમે જુઓ કે આના બરાબર અહીંયા 3 અચળ, t ની સાપેક્ષે વિકલન શું આવશે, 1, પ્લસ અહીંયા 2, અહીંયા t² ની સાપેક્ષે વિકલન શું આવશે, 2t, અને પ્લસ આ એકલું વિકલન છે તો એટલા માટે 5K કેરેટમાં જવાબ શું આવશે, 0. તો માટે તત્કાલીન વેગનું જે સૂત્ર છે એ આ રીતે થશે કે v ઇક્વલ્સ ટુ અહીંયા 4t, આને આપણે પહેલા લખીએ તો અહીંયા 4t+3, તો 4t અહીંયા આપણે i કેરેટ j કેરેટ મૂકવાના એ રહી ગયા. તો અહીંયા 3, પછી t ની સાપેક્ષે વિકલન 1, એટલે અહીંયા i કેરેટ, પ્લસ અહીંયા 2, અહીંયા t² નું વિકલન 2t અને j કેરેટ, અને પ્લસ અહીંયા 0. તો માટે v ઇક્વલ્સ ટુ આપણી પાસે આ રીતનું સમીકરણ થયું કે 4TI કેરેટ પ્લસ અહીંયા 4TJ કેરેટ પ્લસ 3I કેરેટ. તો હવે આપણને એમ કે છે કે t બરાબર 1 સેકન્ડે એના તત્કાલીન વેગનું મૂલ્ય એ શોધો અને એની દિશા પણ આપણે શોધવાની છે. સાથે સાથે t બરાબર 1 સેકન્ડે એનો પ્રવેગ પણ આપણે જોઈએ છે. તો સૌથી પહેલા આપણે અહીંયા t બરાબર 1 મૂકી દઈએ. તો જો t બરાબર અહીંયા 1 સેકન્ડ મૂકું તો v ઇક્વલ્સ ટુ શું થાય, અહીંયા d/4
इंटू अहिया वन इंटू जे केरेट प्लस अहिया थ्री आई केरेट थाय। अने माटे आपणी पासे अहिया वेग वी एक सेकंडे ए फोर अहिया थ्री आई केरेट पहेला लखी नाखीए तो थ्री आई केरेट प्लस फोर जे केरेट थाय। अने जो आपणे एनु मूल्य लखीए तो एनु मूल्य હવે આપણને ખબર છે કે જો v ઇક્વલ્સ ટુ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ હોય તો એનું જે મૂલ્ય થાય એ v ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ અહીંયા વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર, આ પ્રમાણે આપણને એનું મૂલ્ય મળે. તો માટે v ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ વી એક્સ એટલે થ્રી, તો માટે આપણે અહીંયા કહી શકીએ થ્રી નો સ્ક્વેર પ્લસ વી વાય એટલે અહીંયા ફોર નો સ્ક્વેર, અને માટે v ઇક્વલ્સ ટુ અહીંયા 5 મીટર પર સેકન્ડ મળે. સાથે સાથે જો આપણે એની દિશા જોઈતી હોય તો આપણે શું કરવું પડે, ટેન થીટા આપણે લઈએ તો ટેન થીટા ઇક્વલ્સ ટુ વી વાય અપોન વી એક્સ, અને માટે થીટા ઇક્વલ્સ ટુ અહીંયા શું આવશે ટેન ઇન્વર્સ, અને વી વાય એટલે અહીંયા આવશે ફોર, વી એક્સ એટલે આવશે થ્રી. અને જો તમે અહીંયા ટેન ઇન્વર્સ લેશો જે તમે આગલા ત્રીજા ચેપ્ટરમાં કેટલી વખત એનો ઉપયોગ કર્યો તો એ 53 ડિગ્રીની આસપાસ આવશે, એટલે આપણે લખીએ 53 ડિગ્રી આશરે. અને એ જે ખૂણો એનો બનેલો હશે એ ધન એક્સ દિશા સાથે બનેલો હશે, તો ધન એક્સ દિશા સાથે એ 53 ડિગ્રી અંશ ખૂણો બનાવતી દિશામાં એનો વેગ હશે, બરાબર. એટલે કે એનો વેગ એ ધન એક્સ અક્ષની દિશા સાથે 53 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં હશે, બરાબર. અને એનું મૂલ્ય એ 5 મીટર પર સેકન્ડ હશે. હવે વાત આવે અહીંયા પ્રવેગની, તો જો આપણે પ્રવેગ જોઈતો હોય તો વેગનું સમયની સાપેક્ષે શું કરવું પડે, વિકલન કરવું પડે. તો અહીંયા વેગનું સમીકરણ છે અને આપણે સમીકરણ એક કીધેલું જ છે, તો માટે અહીંયા પ્રવેગ જો લઈએ તો સમીકરણ એક આપણે આને કહીએ, અને અહીંયા એ ઇક્વલ્સ ટુ શું થશે અહીંયા તો ડીવી અપોન ડીટી, બરાબર. હવે તમે જો કે આનું વિકલન કરીએ આપણે એટલે એ ઇક્વલ્સ ટુ શું થશે અહીંયા ડી અપોન ડીટી, પછી અહીંયા ફોર ટી જે કરે અને પ્લસ અહીંયા થ્રી આઈ કરે. દરેક પદને જો આપણે આપીએ વિકલન તો એ અહીંયા ફોર ટીનું ટીની સાપેક્ષે વિકલન વન, અને જે કેરેટ પ્લસ થ્રી આઈ કેરેટ છે એનું વિકલન શું થાય એ ઝીરો. તો માટે પ્રવેગનું સૂત્ર શું થાય, એ ઇક્વલ્સ ટુ અહીંયા ફોર જે કેરેટ થાય. હવે એનો મતલબ એ થયો કે આ ગતિમાં જ્યારે પ્રવેગનું સૂત્ર આપણે તારવીએ છીએ તો એ વખતે કોઈ પણ સમયનો પાર્ટ આવતો નથી, એટલે કે કોઈ પણ સમય એનો પ્રવેગનું મૂલ્ય એ ધન વાય દિશામાં હશે. અને એનું મૂલ્ય કેટલું હશે તો જો આપણે મૂલ્ય લઈએ તો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હશે, એટલે કે અહીંયા પ્રવેગની જે કિંમત આવેલી છે એ પ્રવેગ અચળ આવેલો છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે આપણે સિમ્પલ દાખલો છે, આરનું વિકલન કર્યું તો વેગ મળ્યો, વેગનું ફરીથી વિકલન કર્યું તો પ્રવેગ મળ્યો. અહીંયા તો એની દિશા ડાયરેક્ટ મળી જાય છે કે ધન વાય દિશામાં છે, એનું મૂલ્ય 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અહીંયા આપણે એ વી ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર કરી અને એની દિશા મળી જાય છે. સાથે સાથે આપણને એનો જે ખૂણો છે એ પણ આપણને મળી જાય છે. તો આ રીતે આપણે